હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે આપણે મહત્વનો સાયન્સ એન્ડ ટેકનો ટોપિક ઝૂનોટિક ડિસીઝ વિશે ડિસ્કસ કરીશું, એટલે કે ઝૂનોટિક રોગ વિશે ડિસ્કસ કરીશું. હમણાં તમે જોઈ રહ્યા છો કે કોવિડ-19 એ પણ ઝૂનોટિક રોગ છે. હવે ઝૂનોટિક રોગ છે શું? પશુ કે પક્ષી એ બંનેમાંથી મનુષ્યમાં ફેલાતા રોગને ઝૂનોટિક રોગ કહે છે, બરાબર? જેમ કે પીગ છે, ડુક્કર છે, એમાંથી આપણને મનુષ્યમાં H1N1 વાયરસ ફેલાયો, બરાબર? એટલે જે પશુઓના માંસ હોય અને પશુ હોય એનાથી મનુષ્યમાં આવતા રોગને ઝૂનોટિક રોગ કહે છે, બરાબર? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2018માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો મિત્રો. એમાં એવું કહ્યું હતું કે ઝૂનોટિક રોગના લીધે 10 મહામારી આવશે, બરાબર? એમાંની એક છે કોવિડ-19. હવે 6 જુલાઈએ ઝૂનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર? 6 જુલાઈ હમણાં ગયો એને ઝૂનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઝૂનોટિક રોગ એટલે પશુ અને પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાતા રોગને ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે. જે લુઈસ પાસ્ટર છે, બરાબર, એમને પ્રથમ ઝૂનોટિક રોગ હડકવાની રસીની શોધ કરી હતી. તમને ખબર હશે કે કૂતરાથી હડકવાનો રોગ થાય છે, અને કૂતરા, તમને ખબર હશે કે કૂતરા જો આપણને કરડે અથવા આપણને બાઇટ કરે તો આપણને પણ હડકવા થઈ જાય છે, બરાબર? એની પ્રથમ રસી કોને શોધી હતી? લુઈસ પાસ્ચર, જેને ફાધર ઓફ ઇમ્યુનોલોજી પણ કહેવામાં આવે છે, બરાબર? તમે કોવિડ-19 વખતે પણ સંભવતા હશો કે ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી વધારો, બરાબર? તો એ ઇમ્યુનિટીનો અભ્યાસને ઇમ્યુનોલોજી કહેવાય, બરાબર? અને ઇમ્યુનોલોજીના ફાધર લુઈસ પાસ્ચરને કહેવામાં આવે છે, બરાબર? હવે ચર્ચામાં શા માટે છે મિત્રો? UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને ILRI એટલે કે ઇન્ટરનેશનલ લાઇવ સ્ટોક રૂરલ ઇન્સ્ટિટ્યૂટ, આ બંને ભેગા મળીને એક રિપોર્ટ બહાર પાડ્યો. અને આ રિપોર્ટમાં ઝૂનોટિક રોગના લીધે ભવિષ્યમાં મહામારી આવશે એવું જણાવવામાં આવ્યું છે, બરાબર? હવે એક મહત્ત્વની વાત એ છે મિત્રો કે UNEP છે એ પર્યાવરણને લગતું કામ કરે છે, અને ILRI એટલે કે જે લાઇવ સ્ટોક રૂરલ ઇન્સ્ટિટ્યૂટ છે એ પશુઓના સંવર્ધન અને ખાદ્ય સુરક્ષા અને પશુધનનું કામ કરે છે, બરાબર? આ બંનેનું હેડક્વાર્ટર કેન્યાના નૈરોબીમાં આવ્યું છે, બરાબર છે મિત્રો? હવે ઝૂનોટિક રોગો કયા કયા છે મિત્રો? તો ઝૂનોટિક રોગ પ્લેગ છે, જે સુરતમાં ઉંદર દ્વારા ફેલાયું હતું, તમને યાદ જ હશે. ઇબોલા, H1N1, હમણાં G4 નામનો વાયરસ આવ્યો છે, એ કોવિડ-19 અને HIV, બરાબર? આ બધા ઝૂનોટિક રોગ છે જે પશુ અથવા પક્ષી દ્વારા આપણા શરીરમાં, મનુષ્યના શરીરમાં પ્રવેશ થયું છે, બરાબર? હવે શા માટે મનુષ્યના અંદર ઝૂનોટિક રોગ પ્રવેશે છે? કોઈ કોઈ કારણ હશે ને કે કયા કયા રીઝનથી પ્રવેશતા હશે, કઈ રીતે પ્રવેશતા હશે ઝૂનોટિક રોગ મનુષ્યમાં? તો પશુના પ્રોટીનની માંગ, એટલે કે આપણે પશુનું પ્રોટીન એક્સરસાઇઝ, જીમ વીમ કરીએ છીએ, બોડી બનાવીએ છીએ, એટલે આપણે પશુઓનું પ્રોટીન ખાઈએ છીએ, બરાબર? લોકોની મનોસ્થિતિ છે કે જાણે કે બોડી બનાવી હોય તો ઈંડા ખાશે, માંસ ખાશે, તો એમને એવું લાગશે કે એમનું શરીર ફિટ થઈ જશે, એટલે પશુનું પ્રોટીનની માંગ વધારે છે. ખેતીની અનિયમિતતા છે, એટલે લોકો નોનવેજ વધારે ખાય છે, વન્યજીવનો ખોરાકમાં વધુ ઉપયોગ, બરાબર, એનિમલનો વધારે ઉપયોગ કરે છે લોકો ખાવામાં, પ્રાકૃતિક સંસાધનોનો વધુ ઉપયોગ, ખાવા પીવાની સ્ટાઇલ આપણી એવી છે જેના લીધે ઝૂનોટિક રોગનો પ્રવેશ થાય છે, યાત્રા અને પરિવહનનું પ્રમાણ વધુ, અને જલવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ. હવે યાત્રા અને પરિવહનનું બેસ્ટ ઉદાહરણ તમે કોવિડ-19 જોઈ લો, કે ચાઇનામાં વુહાનમાંથી અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોમાં, અલગ અલગ સિટીઓમાં આ વાયરસ સ્પ્રેડ થઈ ગયો, બરાબર? એટલે આ બધા રીઝનથી ઝૂનોટિક ડિસીઝ આપણા મનુષ્યમાં પ્રવેશે છે. પશુના પ્રોટીન, ખેતીની અનિયમિતતા, વન્યજીવનું વધારે પડતું ખાવાનું, ખાવા પીવાની સ્ટાઇલ આપણી બદલાઈ ગઈ, અને જલવાયુ પરિવર્તનના કારણે. હવે ઝૂનોટિક રોગ ના થાય એના માટે કયા સજેશન છે મિત્રો? તો આપણે R&D વધારવું પડશે, રિસર્ચ વધારવું પડશે, નોનવેજને અવોઈડ કરવું પડશે, બરાબર, એનિમલ કોન્ટેક્ટિંગ ઘટાડવું પડશે, એટલે કે પ્રાણીનો સંપર્ક ઘટાડવો પડશે, પ્રવાસન પરિવહનમાં સાવધાની રાખવી પડશે, અને બધા સાથે મળીને મહામારી સામે લડવું પડશે,
જે હમણાં કોવિડ-19 વખતે આપણે લડી રહ્યા છે, બરાબર છે મિત્રો? તો આ હતું ઝૂનોટિક રોગ વિશે, જે પશુ પક્ષીમાંથી મનુષ્યમાં પ્રવેશે છે, બરાબર, અને આના લીધે મહામારી પણ આવી શકે છે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોવિડ-19, બરાબર છે મિત્રો? તો જોતા રહો, શેર કરતા રહો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.